એટીએમ માં પૈસા ઉપાડતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, તમારી એક ભૂલથી એકાઉન્ટ થઈ જશે ખાલી। ભારતમાં આજકાલ એટીએમ ક્લોનિંગ અને સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, તો તેનાથી બચવા માટે ઘણા રસ્તાઓ તમને આજે જણાવશું, તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન આપજો। એટીએમ ક્લોનિંગથી બચો, પિન નાખતી વખતે બીજા હાથથી બોર્ડને ઢાંકો, ખરાબ એટીએમનો ઉપયોગ ટાળો, તમારી નાનકડી ભૂલ તમારું ખાતું ખાલી કરી શકે છે। આજકાલ તમામ એટીએમમાંથી બધા કેશ ઉપાડે છે, પરંતુ એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે તમારી એક નાનકડી ભૂલ તમારા એકાઉન્ટને ખાલી કરાવી શકે છે। સાયબર ક્રાઇમના વધતા જતા કેસો વચ્ચે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને એટીએમમાંથી પૈસા ઉપાડવા પણ સુરક્ષિત નથી। એટીએમ ક્લોનિંગ શું છે? જો તમે એટીએમમાંથી રોકડ ઉપાડી રહ્યા છો, રોકડ ઉપાડ્યા પછી એટીએમને તમારે તેને કાળજીપૂર્વક તપાસવું જોઈએ। હકીકતમાં એટીએમમાં સૌથી વધુ ખતરો એટીએમ કાર્ડ ક્લોનિંગથી છે। અહીંથી તમારી વિગતો સરળતાથી શોધી લેવામાં આવે છે અને તમારું એકાઉન્ટ એક જ ઝટકે ખાલી કરી જાય છે। આવો જાણીએ કેવી રીતે તમારી ડિટેલ્સ આસાનીથી હેકર્સ ચોરી કરે છે। સાયબર ચોર તમારો ડેટા ચોરી લે છે। ડિજિટલ થઈ રહેલ ભારતમાં હેકર્સ પણ ખૂબ જ ચાલાક બની ગયા છે। આ હેકર્સ ગ્રાહકની બેન્કિંગ ડિટેલ્સ એટીએમ મશીનમાં કાર્ડિંગ સ્લોટમાંથી ચોરી લે છે, તમને ખબર પણ નહીં પડે। અને આ હેકર્સ એટીએમ મશીનના કાર્ડ સ્લોટમાં એક એવું ડિવાઇસ મૂકી દે છે જે તમારા કાર્ડની ડિટેલ્સ સ્કેન કરે છે। આ ડિવાઇસ દ્વારા તમારી બધી વિગતો તે ડિવાઇસમાં સેવ કરવામાં આવે છે। આ પછી બ્લૂટૂથ કે અન્ય કોઈ વાયરલેસ ડિવાઇસની મદદથી આ હેકર્સ ડેટા ચોરી લે છે। કેવી રીતે સતર્ક રહેવું? હેકર્સ ગમે તેટલા ચાલાક હોય, પરંતુ જો તમે સતર્ક રહેશો તો તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે। હકીકતમાં તમારા ડેબિટ કાર્ડનો સંપૂર્ણ એક્સેસ લેવા માટે હેકર પાસે તમારો પિન નંબર હોવો આવશ્યક છે। જો કે હેકર્સ પાસે તે પણ કરવાની એક રીત છે, તેઓ કેમેરાથી તમારો પિન નંબર ટ્રેક કરે છે, એટલે કે તેઓ તમારા ડેટા ચોરી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। આવી સ્થિતિમાં પિન નાખતી વખતે બીજા હાથથી બોર્ડને ઢાંકો। છેલ્લું છે, રોકડ ઉપાડતા પહેલા એટીએમ મશીનને તપાસો। જો તમે એટીએમમાં જાઓ છો તો સૌથી પહેલા એટીએમ મશીનનું કાર્ડ સ્લોટ ચેક કરી લો। જો એટીએમ કાર્ડ સ્લોટમાં કોઈ છેડછાડ થઈ હોય અથવા સ્લોટ ઢીલો હોય તો તેનો ઉપયોગ ન કરો। કાર્ડ સ્લોટમાં ગ્રીન લાઇટ પર ધ્યાન રાખો, જેમાં કાર્ડ મૂકતા સમયે કાર્ડ સ્લોટમાં લાઇટ થાય છે। જો અહીં સ્લોટમાં ગ્રીન લાઇટ ચાલુ છે તો તમારું એટીએમ સુરક્ષિત છે। જો તેમાં લાલ કે અન્ય કોઈ લાઇટ ન હોય તો કોઈ પણ સંજોગોમાં એટીએમનો ઉપયોગ ન કરો। આ નવી માહિતીને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો, વિડીયોને લાઇક કરજો।